વેલકમ બેક. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કર્યો છે. ત્યારે ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરમાંથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્ર ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવવા તરફ એક પગલું ભર્યું છે. ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે. ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જન અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવ્યું છે. આ જયારે રાસાયણિક ખેતી છે, રાસાયણિક દવાઓના છંટકાવથી થતી ખેતી અને એના હિસાબે જે અનાજ પાકે છે એના કારણે નાની મોટી તકલીફો જે નાની ઉંમરે ઉભી થઈ છે એની અંદરથી બહાર નીકળવા માટે માન્ય નરેન્દ્રભાઈએ પ્રાકૃતિક ખેતીનું આહ્વાન કર્યું છે. આપણે પણ એના માટે ગુજરાત સરકાર અને એના રાજ્યપાલશ્રી એના માટે ખૂબ મોટી મહેનત અને આ જે પ્રાકૃતિક ખેતીની મુહિમ ઉપાડી છે એના માટેની મહેનત કરી રહ્યા છે. રાજ્યમાં રાસાયણિક ખાતરોના સ્થાને ગૌમૂત્ર આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે. દેશી ગાય આધારિત ખેતી માટે 213 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 200 લીટરનું ડ્રમ અને 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટોકર ટબની ખરીદી માટે રૂપિયા 2000ની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની દીર્ઘ દ્રષ્ટિને લઈને દેશના કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપી છે. તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ સંદર્ભે ખૂબ ઊંડાણપૂર્વક ગુજરાતના ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા ગીર સોમનાથ જિલ્લામાં 500થી વધુ ખેડૂતો છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી સારું એવું ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. તો ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાયના નિભાવ ખર્ચ માટે 1 ગાય દીઠ 10,800 રૂપિયા પ્રતિ વર્ષ આપે છે. અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ઉપર છેલ્લા 2-3 વર્ષથી સમગ્ર દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અને આપણા રાજ્યની જો વાત કરીએ તો આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી, કૃષિમંત્રી અને સમગ્ર વહીવટીતંત્ર તથા ખેતીવાડી વિભાગો, જુદા જુદા સંસ્થાઓ, કૃષિ ઇન્સ્ટિટ્યૂટ, કેવીકે, જુદી જુદી એનજીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે અને આની અંદર રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખાસ કરીને ગાયના નિભાવ ખર્ચ પેટે 1 વર્ષના 10,800 રૂપિયા લેખે, કારણ કે ગાયના નિભાવ ખર્ચ માટે એટલા યોજના ઘડવામાં આવી કે ખેડૂતો ગાય રાખે અને ગાય રાખવાથી એની માંથી મળતું ગૌમૂત્ર, ગાયનું ઝાડ, સાસ, આ બધા જે ઇનપુટો છે એનો ખેતીમાં ઉપયોગ કરે, એમાંથી જીવામૃત બનાવે. આજે વધુ ઉત્પાદનની લાલચમાં મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે. અનેક દવાઓનો ઉપયોગ કર્યા બાદ ઉત્પાદિત થતું અનાજ હોય કે શાકભાજી એ માનવ જિંદગી માટે નુકસાનકારક છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેથી પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લાના 3,138 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના પ્રશાંત જોગિયા છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પણ આજથી 12 વર્ષ પહેલાંથી અમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરી અને ધીમે ધીમે ખૂબ એમાં સારા પરિણામો મળતા ગયા. અમે અમારી બધી ખેતીને ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી તરફ લઈ ગયા. અમારા બધા પાકો અમે અત્યારે પ્રાકૃતિક ખેતીથી જ કરીએ છીએ અને પોરબંદરના આત્મા પ્રોજેક્ટ ઓફિસ જે છે ત્યાંથી ત્યાંના સાહેબોનું ખૂબ માર્ગદર્શન રહે છે, ઘણી શિબિરોના લાભ મળ્યા છે. તો એ શિબિરોથી ને નવી નવી ખેતી પદ્ધતિ શીખી અને અમે આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વધુ આગળ લઈ ગયા છીએ. અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મંથ 900 રૂપિયાની સ્કીમ કાઢેલી છે. એટલે કે વર્ષે 10,800 રૂપિયા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે. આ સિવાય પ્રાકૃતિક ખેતીની અંદર અત્યારે તો મેઇનલી અમે તાલીમ આપવાનું કામ કરીએ છીએ કે ખેડૂતોને આ માહિતીથી અવેર કરીએ, જેથી કરીને ખેડૂતો એને અપનાવતા થઈ જાય. એટલે હાલ તો મુખ્ય અમારો એજન્ડા તાલીમ આપવાનો છે, દરેક ખેડૂતને અમે તાલીમ આપીએ છીએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી દક્ષિણ ગુજરાતની ખેતી પદ્ધતિમાં નવી રાહ ચીંધી છે.
રસાયણિક ખેતી તિલાંજલિ આપી જીવામૃત દ્વારા શેરડી તેમજ વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરી છે. નિયત પ્રમાણે આવક મેળવી રહ્યા છે ખેડૂતો. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં મેં 2019થી શરૂઆત કરી, જેમાં આપણા ગુજરાત રાજ્ય સરકારશ્રીની જે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજના હતી, જેમાં દેશી ગાય નિભાવ ખર્ચ તરીકે 900 રૂપિયા પ્રતિ માસ એ આપણી સરકાર દ્વારા એ યોજના કે લાભ અમને મળે છે. તેમજ જીવામૃત બનાવવા માટે અમને 1 200 લીટરનું ડ્રમ સાથે 2 ટબ અને 1 ડોલ જે અમને મળી છે. છેલ્લા 1 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયત્નો અને સહકાર દ્વારા રાજ્યભરમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર મહુવા તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે.